नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे आंकड़ा शास्त्र में एक लास्ट वीडियो जोई लईए। एक गुणना प्रश्नों आपणे चलाई गया, तो एनी अंदर आगे जईए। चलो आ रीत प्रश्न आ गया। जो अह दस अवलोकन मध्य 15.7 अवलोकन की संख्या 10 मध्य 15.7 अवलोकन की संख्या अहम 10 मध्य एक्स बार 15.7 157 सिग्मा एक्स आई 157 मतलब शुं थयुं? सिग्मा एक्स आई बराबर 157 एनो अर्थ शुं थाय? तो हाल तमे जे 10 अवलोकन लीधा छे, अवलोकन नहीं आवे पण 10 अवलोकन हशे, जे हशे जे होय अवलोकन 10 अवलोकन अने एनो मध्यक तमे शोध्यो 15.7। तो मध्यक शोधवा माटे पहेला 10 ए 10 अवलोकन नो सरवाळो कर्यो होय आपणे, અને એ અવલોકનના સરવાળાને અવલોકનની સંખ્યા 10 વડે ભાગીએ ત્યારે આપણો જવાબ આવ્યો। કે 10 અવલોકનનો સરવાળો કેટલો કરવે તમે કહી શકો? એ આ સિગ્મા એક્સ આઈ, આ 10 અવલોકનનો સરવાળો છે સિગ્મા એક્સ, એટલે આ જે આવ્યો એ 10 અવલોકનોનો સરવાળો આવ્યો, બરાબર? તો એ લખો લખી શકાય માટે 10 અવલોકનોનો સરવાળો બરાબર 157। चलो शू फेरफार आप नव अवलोकन 19 उमेरता है, हम एक नव अवलोकन तब नव अवलोकन उमरा तो शू चेन्ज आज महिती में आप अवलोकन नव उमरी दे तो पहलू तो शू चेन्ज अवलोकन की संख्या एक वधी जशे, એટલે હું માહિતીમાં અવલોકનની સંખ્યા 11 થશે, પહેલા 10 હતી પણ નવો અવલોકન ઉમેર્યો એટલે 11 થશે। બીજું શું ચેન્જ થાય તો સરવાળો બદલાઈ જાય, નવો સિગ્મા એક્સ થાય, નવો સરવાળો કેટલો? તો આ જે 10 અવલોકનનો સરવાળો હતો 157, હવે તમે 11 નો અવલોકન ઉમેર્યો 19, એટલે સરવાળો તમારો 19 જેટલો વધી જાય, આ 11 અવલોકનોનો સરવાળો, બરાબર? અવલોકનની સંખ્યા 11 થઈ એનો સરવાળો કેટલો થાય એ નક્કી થશે। તો 10 અવલોકનોનો સરવાળો તો આપણને અહીં ખબર નથી, અને હવે તમે આ અવલોકન 19 ઉમેરી એટલે આ 10 અવલોકનોનો સરવાળો અને 11 નો અવલોકન ટોટલ કેરમ કેટલું થાય બોલો? 176, એટલે હવે આપણો સરવાળો 176 થઈ ગયો, બરાબર? આ 11 અવલોકનોનો સરવાળો આવ્યો, અવલોકનની સંખ્યા 11 અને 11 અવલોકનોનો સરવાળો મળી ગયો, અને એના ઉપરથી હવે આપણે નવો મધ્યક આ 11 અવલોકન ધ્યાન દો, અવલોકનની સંખ્યા 11 છે એનો મધ્યક આપણે શોધવાનો છે। તો નવો સિગ્મા એક્સ આઈ મતલબ નવો 11 અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, તો 176 નવો સિગ્મા એક્સ આઈ નવા 11 અવલોકનોનો સરવાળો થયો, અવલોકનની સંખ્યા 11 છેદ ઉડાડવાનો
तो 16 से 3 आ गया, એટલે वो जे मध्य 15.7 હતો એ બદલીને કેવો થઈ ગયો 16 થઈ ગયો, બરાબર? તો આ એક અવરોધ ઉમેર્યા પછી મધ્ય કઈ થઈ ગયો 16 જવાબ થાય. ઓકે, તો એ રીતે પ્રશ્ન પૂછવાનો. ચલો હવે બીજો પ્રશ્ન લઈએ. ચલો નવી રકમ આની દોડો ફટાફટ. અહીંયા પણ જુઓ, અંદર અવલોકન નો મધ્ય 16, એટલે અહીંયા અવલોકન ની સંખ્યા 15 થઈ, એનો મધ્ય જો 16 થઈ, બરાબર? હવે શું કહેવાય, દરેક અવલોકન માં 2 ઉમેરી પછી 3 વડે ભાગીએ તો નવા અવલોકન નો મધ્ય કેટલો થાય? અહીંયા તમારા અવલોકન 15, દરેક 15 અવલોકનમાં 2 ઉમેરવાના, 3 વડે ભાગવાના, પણ અહીંયા અવલોકન તો આપ્યા નહીં, તો શું કરીશું? તો હું મધ્યમને ગુણધર્મ આપણે શરૂઆતના વિડીયોમાં તમને સમજાવ્યો કે ભાઈ જે ફેરફાર આપણે અવલોકન ઉપર કરીએ છીએ એ જ ફેરફાર આપણા મધ્યક ઉપર થઈ નવો મધ્યક આવી જાય. અવલોકનમાં જે ફેરફાર કરી તમે નવું અવલોકન લાવો એ જ ફેરફાર જૂના મધ્યક ઉપર થાય અને નવો મધ્યક આવી જાય. અવલોકન અવલોકનમાં 2 ઉમેર્યા પછી 3 વડે ભાગ્યા, બરાબર? તો મધ્ય 16 વત્તા 2 ભાગ્યા 3, 18 ભાગ્યા 3, કેટલા આવે જવાબ? 6. તો આ એટલે તમારો નવો મધ્ય છે. જે તમે અવલોકનમાં ફેરફાર કરી મધ્ય 16 તો આટલો જ જવાબ આવે. અવલોકન આપ્યો પછી તમે અવલોકનમાં 2 ઉમેરીને 3 વડે ભાગી નવા અવલોકન લાવો અને નવા અવલોકનનો મધ્ય 16 તો આ જવાબ. એટલે અવલોકનમાં જે ફેરફાર થાય એ જ મધ્ય ઉપર ફેરફાર થાય. આ ગુણધર્મ મધ્ય, બરાબર? એ ગુણધર્મના આધારે જ આપણે મધ્યક શોધવાની બીજી બે રીતો શોધી દીધી. ખબર હોય તો મધ્યકના શરૂઆતના દાખલા જોશો તમે વર્ગીકૃત માહિતીમાં તો ખબર પડશે આ ગુણધર્મનો જ આપણે ઉપયોગ કરતા હતા, એ અવલોકનો નાના બનાવી દઈએ, બરાબર? તો આ રીતે બે દાખલા પૂરા થયા. વિડીયો સ્ટોપ કરી લખી લેજો.
चलो आगे लेकर तुम आ जाओ जो है रचनाएं छ परीक्षाओं आपी मतलब छ परीक्षाओं में एक विषय में छ परीक्षाओं में कितना कितना गुण लाइए नक्की करी ना तो छ अवलोकन था छ परीक्षाओं में मेड़ेला गुण पहली परीक्षा में आपेला गुण बीजी परीक्षा में मेड़ेला गुण एम ये छ अवलोकन थे ये छ अवलोकन नो सरेरा सरेरा से मध्य तो ये छ परीक्षाओं में मध्य तो दियो तो 45 बराबर पण ये छ परीक्षाओं में एक परीक्षा में इन्हें सौथी ओसा गुण 30 आए छ परीक्षाओं ने आपी दी पांच परीक्षाओं में गुण सारा था पण एक परीक्षा में बहुत ओछा गुण आई गया ना 30 आई गया એટલે તેણીના શિક્ષકને ખબર હશે કે આ વિદ્યાર્થી પછીયારમ માર્ક સારા લાવા એવો સત્વાય કોઈ બીમારીના કારણે કોઈ બીજી તકલીફના કારણે કોઈ પ્રસંગ આવ્યો હોય ગમે તે એના કારણે એના માર્ક્સ ઘટી ગયા હોય બરાબર તો એ ઓછા માર્ક્સ ગણતરીમાં લઈએ તો ઘણી વખત વિદ્યાર્થીનો ગ્રેડ બહુ નીચો જતો રહે પછીયાર હોય સત્વાય કોઈ બીમારીના કારણે કોઈ સામાજિક પ્રસંગના કારણે એના માર્ક્સ ઓછા આવ્યા હોય તો એનો ગ્રેડ નીચે જતો રહે બરાબર તો બીજા વિદ્યાર્થીને સરખામણીમાં એનો ગ્રેડ નીચે પડી જાય એટલે શિક્ષકે શું કર્યું એમને ખબર હતી કે આ વિદ્યાર્થી હોશિયાર હતો છતાં કોઈ બીમારીના કારણે પાસ થાય તો એ પરીક્ષા રદ કરી દે ઓકે તેણીના શિક્ષકે એને મેળવેલ સૌથી ઓછા ગુણ 30 કાઢી નાખ્યા એટલે એક પરીક્ષામાં એને 30 ગુણ આવ્યા એ કાઢી નાખ્યા પછી સરેરાશ ગુણ નક્કી કરી ભેદ નક્કી તેણીનો ગ્રેડ નક્કી કરવા માટે સરેરાશ ગુણ ગણતરી કરી એટલે એક પરીક્ષા આખી કાઢી નાખી જેમાં ઓછા ગુણ હતા પછી સરેરાશ તો અમારી કઈ સરેરાશ મળશે એ વિકલ્પ બી વિકલ્પ સી વિકલ્પ ડી વિકલ્પ ચારમાંથી કયો જવાબ સરેરાશ ગુણ મતલબ મધ્યક બતાવશે મધ્યક સરેરાશ ને મધ્યક સમજવાનું તો જો સૌથી પહેલા ગણતરી આપણે આ રીતે કરી શકીએ ને છ પરીક્ષા એટલે હાર અવલોકનની સંખ્યા છ કે અને એનો સરેરાશ 45 મતલબ મધ્યક 45 આ શરૂઆતની વાત છ પરીક્ષાઓની જે મધ્યક ગણ્યાની તો આના ઉપરથી તમને છ પરીક્ષાઓ મેળવેલા ગુણ મળે સિગ્મા એક્સ આઈ એન ગુણ્યા એક્સ બાર મતલબ છ ગુણ્યા 45 મતલબ વિકલ્પોમાં એ રીતે ગણતરી મૂકેલી છે સાદરૂપ નહીં આપ્યું એટલે આપણે પણ એને સાદરૂપ નહીં આપ્યું છ ગુણ્યા 45 કુલ ગુણ થયા આ બેનો ગુણાકાર જે થાય એ ગુણાકાર જેટલા કુલ ગુણ મતલબ છ છ પરીક્ષાઓના ટોટલ ગુણ આટલા થયા બરાબર હવે સુધીર ભાર કરે શિક્ષકે તો એક અવલોકન 30 કાઢી નાખ્યો એક પરીક્ષામાં 30 ગુણ આવ્યા હતા આખું અવલોકન કાઢી નાખ્યું એટલે હમણાં આપણે એક દાખલો ગણે એમાં શું કરીએ એક અવલોકન ઉમેરી દીધું આમાં એક અવલોકન રદ કરવાનો બરાબર અહીં લખીશું અવલોકન 30 રદ કરતા ના આમાં એક અવલોકન એટલે કે એક પરીક્ષામાં 30 ગુણ આવ્યા એ અવલોકન રદ કરવાનો 30 રદ કરી દે તો હવે અવલોકનની સંખ્યા એટલું ઘટી જશે 5 થઈ જશે એક અવલોકન દૂર કરી દીધું જે સરવાળો હતો આપણો આ છ પરીક્ષાઓનો સરવાળો એ છ પરીક્ષાઓના સરવાળામાં અવલોકન 30 અંતર ગણી ગયું એ પાછું તમે કાઢી નાખો છ ગુણ્યા 45 જે સરવાળો હતો એ 30 જેટલો ઘટી જવાનો 30 ગુણ કાઢી નાખ્યા અંદરથી બરાબર હવે પાંચ પરીક્ષાઓનું ટોટલ કરવાનું આ પાંચ પરીક્ષાઓનું ટોટલ લીધું 30 ગુણ ઘટી ગયા છઠ્ઠી પરીક્ષા જે હતી આપણે એમાં એને 30 ગુણ હતા એ કાઢી નાખ્યા પાંચ પરીક્ષાઓ એના કુલ ગુણ આટલા છે ટોટલ સરવાળો કહેવાય પાંચ અવલોકન ટૂંકમાં અવલોકનની સંખ્યા 5 નો સરવાળો આટલો હવે એનો મધ્ય નવો મધ્ય પણ કહી શકાય અથવા શિક્ષકે ગણેલો મધ્ય પણ કહી શકાય સરેરાશ તો સિગ્મા એક્સ આઈ ભાગ્યા તો અવલોકનનો સરવાળો 6 ગુણ્યા 45 - 30 ભાગ્યા સંખ્યા 5 આ એનો મધ્ય શિક્ષકે જે ગણતરી કરી એ આ મધ્યક ની કરી ખરેખર એનો મધ્યક 45 હતો પણ હવે શિક્ષકે સૌથી ઓછા ગુણ 30 કાઢી મધ્યક ગણ્યો આવો આનો તો
તમે સાદું કાપો તો મધ્યક વધશે 45 ની ઉપર જશે તો આ રીતે આ જવાબ તમારે ભૂલવાનો થાય તો આ જવાબ કયો આપેલો આ જવાબ વિકલ્પો ખ્યાલ આવી ગયો આવી રીતે આપણે એનો જવાબ આપી શકીએ ઓકે चलो बीजे दाखिल लेनी है चलो आप सरल प्रश्न आई गये मध्य आप अवलोकन चढ़ताक्रम दीदा मध्य चढ़ताक्रम की कोई जरूर नहीं चढ़तोक्रम कर कोई वादो नहीं आप मध्य मध्य गणतरी प्रमाण आगे चढ़तोक्रम जो पे मध्यस्थ सूत्र नाम दीजिए कपाल हम तो मध्यस्थ गणतरी में चढ़ताक्रम की जरूर पड़े ये तो मध्य का आप हम सताए चढ़तो क्रम चढ़ता क्रम कोई जरूर नहीं पर आप तो कोई वजह नहीं आप तो मध्य सूत्र करनी है तो x बार बराबर सिग्मा x y भाग n मध्य का सूत्र ने मां मध्य की कीमत आती है सिग्मा x y का अवलोकन का सरवाल माइनस 5 प्लस माइनस 4 प्लस तो से माइनस ऊपर गए से तो माइनस हो जाएगा प्लस ए प्लस पांच प्लस सात प्लस दस अवलोकन की संख्या एक बे त्र चार पांच छ आ रीते आम आप किमत शोधवा चलो ए किमत शोधवा सरवाळो मारीए तो प्लस पर तो माइनस पर तो सीधा जता रहे प्लस दस प्लस सात प्लस सत्तर माइनस चार प्लस तेर प्लस ए माइनस चार प्लस सात प्लस दस आ तरह टोटल प्लस तेर थे प्लस ए एम आई माइनस भाग्या बराबर पांच माइनस पांच निकली गई चलो हम ये शोधो तो छ आवा बे गुणिया छ तेर प्लस एम नाइन छ अहीं दीदा आ ऊपर एम नाइन आ गुणाकार बार थी गए हम ये शोधो मटा तेर ने पेपर ले लो प्लस तेर पेली बाजू माइनस बाद बाकी थाय माइनस एक फाइव ए की किंमत ए बराबर माइनस एक ये जवाब पूरा माइनस एक चल आई गयो सारी एक प्रश्न बीजो पूरो थियो आपणो चलो आगे जाइए हम चलो जो आप बहुत सरल प्रश्न आप एक आवृत्ति त्रण पहले बीजो तीजा वर्ग की आवृत्ति 8 15 18 बराबर तो जो अहीं बराबर खाली समझवा माटे आपणे आ रीते वर्ग लईए वर्ग आवृत्ति समझवा
વર્ગ ની આવે પહેલા બીજા ત્રીજા વર્ગ ની આવૃત્તિ આવે વર્ગ આપણે જાણતી નથી કરીએ ચલો 10 થી 20 20 થી 30 30 થી 40 કઈ વર્ગ બાકી ના જે હોય વર્ગ તમારે જે લેવા લે લ્યો ખાલી આ તો સમજવા માટે લીધા નહીં ની આવૃત્તિ 8 15 18 બરાબર હવે તમને પ્રશ્ન શું પૂછ્યો ત્રીજા વર્ગ ની સંચય આવૃત્તિ એટલે આ ત્રીજો વર્ગ અહીંયા સંચય આવૃત્તિ જે દેખાય એ પ્રશ્ન હતો संचयावृत्ति एकतालीस तीजा वर्ग की संचय आवृत्ति के लिए आई एकतालीस जवाब को देवा में एकतालीस है ना जवाब को दे आई गए जवाब हाँ दे चलो यो नहीं होगा एग्जाम को नहीं जो प्रकरण 4 जय हिंद जय भारत।